હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું એકદમ સ્વાદિષ્ટ, ચટપટા અને વરસાદમાં ખાવાની મજા પડે તેવા બટેટાના ભજીયા. બટેટાના ભજીયા આપણે એક અલગ રીતે જ બનાવશું, તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે. તો ચાલો બનાવીએ નવા સ્વાદ સાથે બટેટાના ભજીયા અને સાથે ખાટી મીઠી ગ્રીન ચટણી. તો ભજીયા બનાવવા માટે અહીંયા 2 નંગ બટેટા છાલ ઉતારીને રાખેલા છે. વજનમાં જોઈએ તો 250 ગ્રામ બટેટા છે. તો બટેટાનું આપણે છીણ કરવાનું છે. છીણ આપણે ડાયરેક્ટ પાણીમાં જ કરશું, જેથી બટેકા બિલકુલ કાળા ના પડે. તો આ રીતે મોટા કાણાની છીણી લીધેલી છે. બટેકા આ રીતે છીણી લેશું. બટેટું આ રીતે ઊભું હોય એ રીતે જ છીણવાનું છે, જેથી આપણે લાંબુ છીણ મળે. અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના આપણું એકદમ સરસ લાંબુ છીણ થાય છે. તો આ રીતે આપણે બંને બટેટા છીણી લેશું. અહીંયા બંને બટેકા છીણી લીધા છે અને આ રીતના સરસ લાંબુ છીણ તૈયાર થઈ ગયું છે. તો બટેકામાંથી એક્સ્ટ્રા પાણી નિતારી અને છીણ આપણે બીજા વાસણમાં લઈ લેશું. 2 હાથની મદદથી આ રીતે પ્રેસ કરી અને બટેકામાંથી એક્સ્ટ્રા પાણી આપણે નિતારી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ છૂટું છીણ આપણે મોટા વાસણમાં લીધેલું છે. તો બધું જ છીણ આ રીતે પાણી નિતારી અને મોટા વાસણમાં લઈ લીધું છે. હવે મસાલા કરશું. આ ભજીયા એકદમ બેઝિક મસાલા સાથે જ તૈયાર કરશું. તો મસાલામાં 1/2 ચમચી ધાણાજીરું પાવડર, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું પાવડર. આપણે લીલા મરચાંનો ઉપયોગ કરવાના છીએ, એટલે લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું. 1/2 ચમચી કાળા મરીનો ભૂકો આ રીતે અધકચરો કરેલો છે એ નાખશું. અહીંયા મેં 2 લીલા મરચાં આ રીતના લાંબી સ્લાઇસમાં સમારી લીધા છે. એ જ રીતે આદુનો ટુકડો પણ લાંબી સ્લાઇસમાં સમારીને લીધેલો છે. તમે ઈચ્છો તો આદુની પેસ્ટ કરીને નાખી શકો છો. આદુ અને મરચાં નાખી દેશું અને ફ્રેશ કોથમરી નાખશું. પહેલાં તો બધો જ મસાલો આપણે બટેકાના છીણ સાથે મિક્સ કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે બધો જ મસાલો છીણ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તો આપણા બટેટાના છીણને કોટિંગ આપવા માટે અહીંયા મેં 1/4 કપ ચોખાનો લોટ લીધેલો છે. જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો આરારૂટ પાવડર કે સફેદ મકાઈનો લોટ, કોર્નફ્લોર નાખી શકો છો. અને અહીંયા મેં 1 કપ ચણાનો લોટ લીધો છે, પણ ચણાનો લોટ આપણે જરૂર મુજબ જ ઉપયોગ કરશું. તો અત્યારે આપણે 3 ચમચી ભરી અને ચણાનો લોટ નાખશું. લોટ હવે હાથેથી ચોળી અને આપણે છીણ સાથે મિક્સ કરી લેશું. અહીંયા આપણા બેટરમાં તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ કોટિંગ થઈ ગયો છે. અને હાથેથી ભેગું કરતાં આ રીતના બેટર ભેગું થાય છે, મીન્સ કે આપણા બેટરમાં હવે લોટની જરૂર નથી. તો આપણે 250 ગ્રામ બટેટામાં 1/4 કપ ચોખાનો લોટ નાખેલો છે અને 3 ચમચી ચણાનો લોટ નાખેલો છે. લોટનું પ્રમાણ તમારા બટેટાની ક્વોલિટી ઉપર આધાર છે. ઘણી વખત લોટનું પ્રમાણ થોડું વધારે પણ જોઈએ છે, તો એ તમારા સ્વાદ મુજબ તમારે વધારે કે ઓછું કરી લેવાનું. ભજીયાને થોડો ખાટો મીઠો સ્વાદ આપવા માટે 1/2 ચમચી આપણે આમચૂર પાવડર નાખશું અને 1/2 ચમચી ખાંડ નાખું છું. ખાંડ નાખવી બિલકુલ ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો નાખો, નહીંતર સ્કીપ કરી શકો છો. તો આમચૂર પાવડર અને ખાંડ પણ આપણે મસાલા સાથે મિક્સ કરી લેશું. આ બેટરમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટનું પ્રમાણ વધારે ના હોવું જોઈએ. જો લોટનું પ્રમાણ વધારે હશે તો તમારા ભજીયા પોચા પડી જશે. આ ભજીયા આપણે એકદમ ક્રિસ્પી અને કરારા બનાવવાના છે, જેના માટે એક મિક્સર જાર લીધેલો છે. અને અહીંયા દાંડલી સહિત જ કોથમરી લીધી છે, 3 લીલા મરચાં લીધા છે, 1 મોટા લીંબુનો રસ લીધો છે અને 2 ચમચી જેટલા શેકેલા શિંગદાણા લીધા છે. જો તમારી પાસે શેકેલા શિંગદાણા ન હોય તો કાચા શિંગદાણા ઉપયોગમાં લઈ શકો છો. અને 1 ટુકડો આદુનો લીધો છે. તો બધું જ આપણે મિક્સર જારમાં લઈ લેશું. કોથમરી થોડી રફલી સમારી લેશું, જેથી આપણી ચટણી ઝડપથી પીસાઈ જાય. મરચાં નાખી દેશું, આદુનો ટુકડો, લીંબુનો રસ અને શિંગદાણા નાખી દેશું. હવે ચટણીમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને 1 ચમચી ખાંડ નાખશું. આ ચટણી થોડી ખાટી મીઠી હશે તો વધારે સ્વાદિષ્ટ લાગશે. તો ચટણી સાથે 2 ચમચી જેટલું પાણી નાખી અને ચટણી પીસી લેશું. તો અહીં આપણી ચટણી એકદમ સરસ પીસાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ચટણીનો કલર એકદમ સરસ આવેલો છે. તો પીસેલી ચટણી આપણે એક બાઉલમાં કાઢી લેશું.
આ ચટણી તમે ભજીયા, બટેટા વડા કે પછી સેન્ડવિચ સાથે બનાવી શકો છો. તો ભજીયા બનાવવા માટેનું તેલ ગરમ થઈ ગયું છે, ચેક કરી લઈએ. થોડું બેટર તેલમાં નાખશું તો તમે જોઈ શકો છો કે તેલમાં નાખ્યા ભેગું જ આપણું બેટર તરત જ ઉપર આવી જાય છે, મીન્સ કે આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો ભજીયા આ રીતે તમારી રીતે ભજીયાનું બેટર આ રીતના હાથમાં મેં ભેગું કરી અને તરત જ તેલમાં નાખી દેવાનું છે. આ ભજીયા બનાવવામાં આપણે એનો ફ્રૂટ સોલ્ટ કે કુકિંગ સોડાની બિલકુલ જરૂર નથી પડતી. અને આ ભજીયા બનાવવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખીને જ ભજીયા તળવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ભજીયા એકદમ સરસ તળાઈ ગયા છે અને ગોલ્ડન કલર આવી ગયો છે. તો એક્સ્ટ્રા તેલ નિતારી અને ભજીયા આપણે એક પ્લેટમાં કાઢી લેશું. આ જ રીતે બાકીના ભજીયા તળી લેશું. તો વાત સાંભળ્યો ને ફ્રેન્ડ્સ, એકદમ ક્રિસ્પી કરારા ભજીયા તૈયાર થઈ ગયા છે. ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી આપણે તૈયાર કરેલા છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ લચ્છા અલગ પડેલા છે અને જેવો દેખાવ છે એવા જ સ્વાદિષ્ટ આપણા ભજીયા તૈયાર થયેલા છે. તો ભજીયાને મેં ગ્રીન ચટણી અને ટમેટો સોસ સાથે સર્વ કરેલા છે. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ નવા જ લચ્છા ભજીયાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.